નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 9 ના ગણિત વિષયમાં લંબવૃત્તીય નળાકારનું પૃષ્ઠફળ વિશે અભ્યાસ કરવાનો છે. આગળના લેક્ચરમાં આપણે સમઘનનું અને લંબઘનનું પૃષ્ઠફળ ઉપરાંત તેના સૂત્રો કઈ રીતે બને છે એની તારવણી કરી. હવે લંબવૃત્તીય નળાકાર આપણે જોયું હતું ને સમઘનમાં, લંબચોરસમાં શું હતું કે લંબચોરસ અથવા ચોરસ કાગળના તો કે ચોરસ આકારમાં કાપીને એની થપ્પી તમે બનાવો તો તમને સમઘન અથવા લંબઘન બને. તો નળાકારમાં પણ એવું છે કે ગોળાકાર કે વર્તુળાકાર કાગળને એકબીજા પર ગોઠવીએ, આ વર્તુળાકાર કાગળ છે તો જે થપ્પી બને છે એને શું કહેવાય, લંબવૃત્તીય નળાકાર. લંબવૃત્તીય નળાકારમાં આપણે જોઈ શકીએ કે એ કેવો બનાવે છે ખૂણો, તો કે કાટકોણા. લંબવૃત્તીય નળાકાર છે જો જે ઊભો સીધો લીટો અને આ આડો, એટલે આ ખૂણો કેવો બને છે, કાટખૂણો. એટલે લંબવૃત્તીય નળાકાર કાટખૂણો છે. પણ અમુક તો કે જે આકૃતિમાં દર્શાવ્યું એમ કે બધાનો પાયો વર્તુળાકાર હોય એવો નળાકાર જોઈએ, બધાય કાટખૂણો નથી રહેતા. જોજી આનો પાયો વર્તુળાકાર છે પણ નળાકાર કેવો છે, ત્રાસો. જોજી આ કાટકોણ ન થાય કેવો થશે, લઘુકોણ બનશે નાનો. ઉપરાંત વર્તુળાકાર આનો પાયો નથી તો પણ તો કે આપણે તેને લંબવૃત્તીય નળાકાર કહીશું નહીં. આનો રીતે વર્તુળાકાર નથી તો આમ છે, લંબગોળ જેવો આમ હોય સીધો તો આપણે કાટકોણ રચે છે એવું કહી શકીએ. તો આવી આકૃતિમાં તો કે લંબવૃત્તીય નળાકાર નથી આવ્યું. તો કે અહીંયા બધે આપણે લંબવૃત્તીય નળાકાર જ આવશે, એટલે એ લંબવૃત્તીય શબ્દ નહીં વાપરી, નળાકાર એટલે લંબવૃત્તીય સમજવાનો. હવે આપણને નળાકાર છે બનાવવા માટે તો કે કેટલો કાગળ જોઈએ એ આપણે લઈએ. તો કે લંબચોરસ એક કાગળ લેવાનો કે જેની ઊંચાઈ છે એ શું, તો કે એની પહોળાઈ છે એ લંબચોરસની આપણે ઊંચાઈ ગણશું, અને એની લંબાઈ છે એ શું, તો કે એને વાળશું એટલે આ આકાર કેવો થઈ જશે, વર્તુળ થઈ જશે. એટલે તો કે કાગળનું ક્ષેત્રફળ નળાકારની સપાટી જેટલું હશે. નોંધો કે કાગળની લંબાઈ શું છે, તો કે વર્તુળાકાર પાયકા પરિઘ, એટલે પરિઘ આપણને ખબર છે કેટલો હોય, તો કે 2π. આ કાગળ છે અને આમ તમે ગોળ વાળશો એટલે આ નીચેથી આકાર જોવો કેવો થઈ ગયો, વર્તુળ. પણ આ છે શું, તો કે ફરતું, લંબાઈ લઈ લ્યો એનો પરિઘ થઈ ગયો. અને આ શું છે, તો કે એની ઊંચાઈ. એટલે હવે કાગળનું ક્ષેત્રફળ તો લંબચોરસનું શું હોય, લંબાઈ, અને આ નીચેની લંબાઈ એનું પરિઘ જેટલી આપણે લેવાની છે વર્તુળને. જોવોજી કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે લંબચોરસ કાગળનું થાય એનું સૂત્ર શું આવે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે લંબાઈ શું લીધું છે, તો કે નળાકાર પાયાની પરિમિતિ, અને પહોળાઈ એટલે નળાકારની ઊંચાઈ આપણે ધારી છે, તો એનું સૂત્ર 2πr×h. એટલે શું કીધું, નળાકારની વક્ર સપાટીનું. એટલે જો આવો નળાકાર હોય બંને બાજુ ખુલ્લો, આપણે પાણીના પાઇપને જોતા હોય ને એ, હવે તો કે જો બંને બાજુ નળાકાર કેવો હોય, બંધ હોય, કે આપણે ટાંકા ને એ બધું જોતા હોય, કે આપણે છત ઉપર ટાંકાની રાખીએ છીએ એનો આકાર નળાકાર હોય છે. તો જો એનું ઉપર ઢાંકણ આપેલું હોય, તળિયું પણ ગોળાકાર જ હોય છે, એવું હોય ત્યારે શું થાય, તો કે આ ઉપરનું છે એ બનાવવા માટે પણ કંઈક જોશે, કે પ્લાસ્ટિકનું બન્યું તો કે એના માટે પ્લાસ્ટિક છે, તળિયું બનાવવા પણ જોશે. એટલે એ આપણે શું લેવું પડશે, તો કે ક્ષેત્રફળ, કે ઉપરનું અથાળું નીચેનું તળિયું ફેંકવાથી તો કે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ પ્લસ આ તળિયાનું પ્લસ એના માથાનું, એટલે πr² + πr² એટલે કેટલી વખત πr² થઈ જાય, 2 વખત. તમે આમ પણ લખી શકો, સાદરૂપ આપ્યું છે કે વક્ર સપાટી એટલે આ ખાલો ફરતો ભાગ, પછી ઉપરનું ઢાંકણું છે એનું ક્ષેત્રફળ શું થાય, વર્તુળનું જ આવે, કારણ કે વર્તુળાકાર જ હોય, અને તળિયું કેવું છે, વર્તુળાકાર, એટલે એનું πr². હવે જોજી આ બધામાંથી શું સામાન્ય નીકળી જશે, તો કે πr. આપણે જોઈએ કે πr² + πr² એટલે શું થઈ જશે, તો કે 2πr² જે અહીંયા તમને આપ્યું છે કે 1 ને 1 2πr² થઈ ગયા. હવે આમાં સામાન્ય નીકળશે શું, તો કે એમાં 2πr આમાંય છે ને આમાંય 2πr છે, તો અહીંયાથી 2πr બે જગ્યાએથી નીકળી ગયું. સામાન્ય બે સરખું એ થાય, અહીં શું વધશે, ખાલી h અને એક જગ્યાએ ખાલી r, એટલે સરળતા ખાલી પેલા r + h લીધું છે, h + r લઈ તો ચાલે. અહીંયા r² એટલે r² થાય 2r, તો 1 નીકળી ગયો, તો 1r વધ્યો, અને આ પેલા શું વધ્યું, h. નળાકારનું કુલ પૃષ્ઠફળ પૂછે ત્યારે આવું.
હવે પાઈ ની કિંમત તો કે 22 ના છેદમાં 7 પ્રકરણ નંબર 1 માં આવેલી છે કે પાઈ ની દશાંશ અભિવ્યક્તિ આ થાય કિંમત 22 ના છેદમાં 7 જે આ પાઈ આવે ન્યા તો કે 22 ના છેદમાં 7 લે અને જો તમને કૌંસમાં આપેલું હોય 3.14 લ્યો તો લે અને બાકી ન આપેલું હોય તો 22 ના છેદમાં 7 ઉદાહરણ 3 આપ્યું સાવિત્રી તેના વિજ્ઞાનના પ્રોજેક્ટ માટે નળાકાર કેલિડોસ્કોપનું મોડેલ બનાવવા ઈચ્છે છે હવે શું કીધું કેલિડોસ્કોપની લંબાઈ હવે લંબાઈ જે આવે એ તમારે શું લઈ લેવાનું છે તો કે નળાકારની ઊંચાઈ h અને ત્રિજ્યા 3.5 હોય તો કેટલા પેપરની જરૂર પડશે તો સૂત્ર મૂકી દેવાનું કેલિડોસ્કોપ તો આવું જોઈએ બંને બાજુએ તો શું આવશે સૂત્ર 2πRh 2 પાઈ ની કિંમત 22 ના છેદમાં 7 r એટલે ત્રિજ્યા અને h એટલે લંબાઈ આપેલી હોય એને ઊંચાઈ તરીકે તમારે લઈ લેવાનું ક્ષેત્રફળનો એકમ શું આવે સેમી સ્ક્વેર મીટર સ્ક્વેર એવું શું કામ કારણ કે ત્રિજ્યાનો એકમ હોય સેમી હોય ઊંચાઈનો સેમી એટલે સેમી ગુણ્યા સેમી એટલે ઘાતનો શું થાય ગુણાકારમાં સરવાળો સ્વાધ્યાય 13.2 જરાક તમને સમજાવી દઉં કે લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ 14 સેમી અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે જો આમાં ડાયરેક્ટ મૂકી નથી દેવાનું શું શોધવાનું કીધું વ્યાસ હવે ક્ષેત્રફળનું આપણે સૂત્ર શું છે 2πRh વક્ર સપાટીનું કીધું છે ને હવે એ ક્ષેત્રફળ તમને આપેલું છે ને નળાકારનું પૃષ્ઠફળ આ ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળની જગ્યાએ મૂકી દેવાનું 88 સેમી સ્ક્વેર 2 પાઈ એટલે 22 ના છેદમાં 7 આમાં પહેલા તમે આર ત્રિજ્યા શોધશો ને પછી તમને શું મળશે વ્યાસ તમને ત્રિજ્યા નથી આપી ને પેલા ત્રિજ્યા શોધવાની ઊંચાઈ આપેલી છે કેટલી છે 14 સેમી છે 7 × 14 કેટલા થશે 22 × 44 ને 44 × 2 = 88 થશે ડાબી બાજુ 88 હતા અહીં વધ્યું શું તો કે 88 × r હવે આપણે r ની કિંમત જોઈ છે તો એનો કરતા કરશું તો ગુણાકારમાં 66 આવે તો 88 ભાગાકારમાં 88 ભાગ્યા 88 શું થશે 1 શેમાં આવશે સેમીમાં શું કામ કારણ કે જો આનો એકમ શું છે સેમી સ્ક્વેર છે અને ઓલી સાઈડનું ખાલી આર જ હતો એટલે એનો સેમી એટલે સેમી સ્ક્વેર ભાગ્યા તમે સેમી કરશો આપણને ખબર છે કે ભાગાકારમાં ઘાતનો શું થાય બાદબાકી થાય કે સેમીની બે ઘાતમાંથી એક ઘાત બાદ કરો ખાલી સેમી જ વધે ત્રિજ્યા મળ્યું 1 સેમી વ્યાસ શું થાય તો કે ત્રિજ્યાનું ડબલ થાય આમ થાય ને 2 × r એટલે વ્યાસ વ્યાસને સંકેતમાં ડી કહેવાય શું થશે તો કે 2 × 2 એનો વ્યાસ શું મળશે 2 હવે બીજું ઉદાહરણ કીધું ધાતુના પતરામાંથી 1 મીટર ઊંચાઈ અને 140 સેમી પાયાના વ્યાસવાળી બંધ નળાકાર ટાંકી બનાવેલી છે તો તે બનાવવા કેટલા ચોરસ મીટર પતરાની જરૂર પડે હવે ઓલું સૂત્ર આવશે કયું 2πr કૌંસમાં r પ્લસ h વાળું કેટલી પતરાની જરૂર પડે એવું પૂછે પૃષ્ઠફળ એટલે શું એ તો મેં તમને અગાઉ કહી દીધું કે બનાવવા માટે કેટલું પતરું છે લાકડું હોય તો લાકડું કાગળની વસ્તુ બનાવતા હોય તો કાગળ એ બધાને પૃષ્ઠફળ કહેવાય હવે અહીંયા તમે જોજો શું તમને આપેલું છે વ્યાસ તો પહેલા તો વ્યાસમાંથી તમારે શું શોધવું પડે ત્રિજ્યા તો ત્રિજ્યા શું થાય વ્યાસ ભાગ્યા 2 કે વ્યાસની અડધી ત્રિજ્યા થાય એટલે ત્રિજ્યા કેટલી લઈ લેવાની તમારે અહીંયા 70 અને પછી આ સૂત્રમાં કિંમત મૂકી દેવાની હવે ત્રિજ્યા એમ કીધું ધાતુની એક પાઇપ 77 સેમી લાંબી છે તેના આડછેદનો અંદરનો વ્યાસ 4 સેમી ને બહારનો વ્યાસ 4.4 સેમી જો હજી એટલે પહેલા તો કે અંદરનું ક્ષેત્રફળ ગોઠવાનું એમાં તમારો વ્યાસ 2 છે તો ત્રિજ્યા કેટલી લઈ લેવાની તો કે 2 સેમી અને બહારનું છે વ્યાસ 4.4 છે તો 2.2 2πr પહેલા શું બહારનું પૃષ્ઠફળ ગોતવાનું 2πrh 12 માં 2 પાઈ એટલે 22 ના છેદમાં 7 બહારનો વ્યાસ કેટલો આપ્યો છે 4.4 એટલે ત્રિજ્યા અડધી થશે ઊંચાઈ તો સમાન જ હોય લાંબી એટલે
ઊંચી થવાનો છે દૂર ડાળ નાખો કેટલા થશે 11 હવે આ બધાયનો ગુણાકાર કરીને જે આવશે એ બહારનો જવાબ આવશે પછી અંદરનો એમાં પણ આ જ સૂત્ર પણ ફરસે શું ખાલી 2.2 છે એની જગ્યાએ તમારે શું આવશે માત્ર 2 અને આમ તમારે ન કરવું હોય અને ડાયરેક્ટ આમ કરી નાખો તો પણ ચાલશે કે અહીંયા શું છે 12 નું માઈનસ અંદર નું તો પણ તો કે તમારે ઈ રીતે તમે અહીંયા ગણતરી કરી શકશો બહારનું ક્ષેત્રફળ જો અહીંયા તમને કુલ ક્ષેત્રફળ બરાબર શું મૂકી દેવાનું બહારનું માઇનસ અંદરનું સૂત્ર આપણને ખાલી પેલાની ત્રિજ્યા શું કહી દેવાની 12 ની છે એને R2 કહી દેવાનું અંદર ની છે તેને R1 એટલે શું થશે અહીંયા 2π R2 કૌંસમાં R2 પ્લસ H અને ઓલું સૂત્ર છે તેમાં એમ કરીને તો કે પછી તમારે આમ અલગ રીતે શોધવું હોય તો 12 નું ક્ષેત્રફળ ગોતી અને પછી અંદરનું એમાંથી બાદ કરી દેવાનું એટલે તમને જવાબ મળી જશે તો બધા દાખલા ક્રમશઃ તમારે આ રીતે એક પછી એક હોમવર્કમાં પૂર્ણ કરવાના છે તો આજ માટે આટલું જય હિન્દ જય ભારત અસ્તુ